नमस्कार मित्रों, आजनो मारो टॉपिक छे इंडियन पिनल कोड में दर्शावामां आवेल कलम 498 ए मुजबनो गुनो। तो आईपीसी 498 ए एटले शुं जोईए, आपणे आगळ विगतवार समझिए कि आईपीसी 498 ए शुं छे। आईपीसी 498 एटले शुं? तो आईपीसी 498 ए एटले कोई स्त्रीना पति के पतिना सगा संबंधीओ द्वारा ते स्त्री पर आचरवामां आवती क्रूरता। थोड़ूक ऊंडाणपूर्वक समझिए कि केवी क्रूरता अने क्रूरता एटले शुं। तो कोई स्त्रीना पति के पतिना सगा संबंधीओ द्वारा ते स्त्री पर एटलो त्रास आपवामां आवे छे के ते स्त्री आत्महत्या करवा प्रेराई जाए, तो क्रूरता छे। ते स्त्रीना पति के पतिना सगा संबंधीओ द्वारा ते स्त्रीने एटलो मार मारवामां आवे छे કે તેની જિંદગી જોખમમાં મુકાઈ જાય તેવું કોઈ કાર્ય કરવામાં આવે છે, તો તે પણ ક્રૂરતા છે। તે સ્ત્રીને શારીરિક કે માનસિક નુકસાન પહોંચાડવામાં આવે ને, તો તે પણ ક્રૂરતા જ છે। તે સ્ત્રીને કોઈ એવી બાબતે મેણાટોણા કે અશબ્દ બોલીને એનું અપમાન કરવામાં આવે છે, તો તે પણ ક્રૂરતા છે। તે સ્ત્રી પાસેથી કે તેના મા બાપ પાસેથી એવી કોઈ મિલકત કે એવી કોઈ કિંમતી વસ્તુ મેળવવા તેની સમક્ષ કોઈ ગેરકાયદેસર માંગણી કરવામાં આવે છે અને તે માંગણી પૂરી કરવા માટે તેને દબાણ કરવામાં આવે છે કે ધમકાવવામાં આવે છે, તો તે પણ ક્રૂરતા છે। આમ અલગ અલગ પ્રકારે સ્ત્રીઓ તેમના પતિ કે પતિના સગા સંબંધીઓ દ્વારા આચરવામાં આવતી ક્રૂરતાનો ભોગ બનતી હોય છે। તો આવી ભોગ બનનાર સ્ત્રીઓને ન્યાય મળી રહે તે માટેની આઈપીસીની કલમ આ કામ કરે છે। તો આવી જે ભોગ બનનાર સ્ત્રીઓ છે તે પોલીસ સ્ટેશને જઈને તેના પતિ કે પતિના સગા સંબંધીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 498 એ મુજબનો ગુનો નોંધાવી પણ શકે છે। સ્ત્રીઓ પ્રત્યે આ પ્રકારની ઘટનાઓ વધતા વર્ષ 1983માં આઈપીસીમાં 498 એ મુજબની કલમ ઉમેરવામાં આવી। હવે આઈપીસી 498 એ કોગ્ઝિનેબલ બિનજામીનપાત્ર અને નોન કમ્પાઉન્ડર પ્રકારના ગુના છે, જે આપણે આ ત્રણેય શબ્દોને વિગતવાર સમજીએ કે કેવા પ્રકારના ગુના છે। તો ફર્સ્ટ એ કે આ ગુનો છે એ કોગ્ઝિનેબલ પ્રકારનો ગુનો છે, એટલે કે પોલીસ આરોપીને વગર વોરંટે પકડી શકે છે। બીજું એ કે આ ગુનો બિનજામીનપાત્ર ગુનો છે, એટલે આવા ગુનાઓમાં પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનેથી જામીન આપવાની સત્તા નથી ધરાવતા, જેથી આરોપીની ધરપકડ કર્યા બાદ 24 કલાકની અંદર જે તે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ રજૂ કરાશે। પરંતુ જેમની પાસે આવા ગુનાઓમાં આરોપીને જામીન આપવાની સત્તા હોવાથી આરોપીને જામીન પર મુક્ત પણ કરી શકે છે। અને હા, પોલીસે આરોપીની ધરપકડ કરતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા ડીકે બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળના જજમેન્ટમાં સૂચવેલ નિદર્શનનું ચુસ્તપણે પાલન કરવું પડશે। આ જજમેન્ટ વિશે આપણે પછી ક્યારેક વાત કરીશું। ત્રીજું એ કે આ ગુનો એ નોન કમ્પાઉન્ડર પ્રકારનો ગુનો છે, એટલે કે અસમાધાનકારક ગુનો છે, જેથી આવા ગુનાઓમાં એકવાર એફઆઈઆર નોંધાયા બાદ સમાધાન થઈ શકશે નહીં, એટલે કે આરોપી તરફે જે ભોગ બનનાર વ્યક્તિ છે તેના પર સમાધાન કરવા બાબતે દબાણ પણ કરવામાં આવશે નહીં। વર્ષ 2017 દરમિયાન સુપ્રીમ કોર્ટના બે જજોને એવું ધ્યાને આવ્યું કે સ્ત્રીઓ આ કલમનો ગેરઉપયોગ કરીને પોતાના કોઈ ઈરાદાઓ પાર પાડવા સ્ત્રીઓ દ્વારા પોતાના પતિ કે પતિના સગા સંબંધીઓ પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, જેને અટકાવવા સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી સૂચવ્યું કે આ મામલે આરોપીની સીધી ધરપકડ થઈ શકશે નહીં। મામલાને જોવા માટે દરેક જિલ્લામાં એક પરિવાર કલ્યાણ સમિતિનું બનાવવામાં આવશે, જે ફરિયાદ મળ્યા બાદ બારીકીથી તપાસ કરવામાં આવશે અને પોલીસ રિપોર્ટ તૈયાર કરી પોલીસને આપવામાં આવશે। તે રિપોર્ટ મળ્યા બાદ જ પોલીસ આરોપીની ધરપકડ કરી શકશે। ત્યારબાદ થોડા સમય બાદ જ કોર્ટને આ જજમેન્ટ ધ્યાને આવ્યું કે આ પરિવાર કલ્યાણ સમિતિ તપાસ રિપોર્ટની કોઈ જરૂરિયાત નથી, આ પ્રક્રિયાના લીધે આરોપીને પૂરતો સમય મળી રહે છે ભાગવામાં, તેમજ સ્ત્રીઓને ન્યાય મળી રહે તે માટેની ન્યાયિક પ્રક્રિયા ધીમી થતી જાય છે, જેથી સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। તે સમયના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 3 જજોની પેનલે જૂના ચુકાદામાં ફેરફાર કરતા જણાવ્યું કે આ મામલાની ફરિયાદની તપાસ માટેની કમિટીની જરૂર નથી, આરોપીને પોલીસ સીધી ધરપકડ કરી શકશે। આ કલમ સંદર્ભે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ।
ફર્સ્ટ એ કે ફરિયાદ કયા પોલીસ સ્ટેશનમાં આપી, તો ફોજદારી ગુના સંબંધિત સીઆરપીસીની કલમ 177 મુજબ કોઈ જગ્યાએ ગુનો બને છે તે સ્થળ જે તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતો હોય તે પોલીસ સ્ટેશનમાં જઈને ગુનો નોંધાવી શકાય છે અને ત્યાંની પોલીસ તપાસની કામગીરી કરે છે અને તે પોલીસ સ્ટેશન જે તે કોર્ટને અધીન આવતું હોય તે કોર્ટમાં સંપૂર્ણ કેસ ચાલશે. પરંતુ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે તારીખ 9 એપ્રિલ 2019 રોજ આઈપીસીની કલમ 498 ગુના સંબંધિત રૂપાલી દેવી વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના ચુકાદામાં જણાવ્યું કે જે ભોગ બનનાર સ્ત્રી છે તે ભોગ બન્યા બાદ જે વિસ્તારમાં આશ્રય મેળે છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને તે એફઆઈઆર નોંધાવી શકે છે. ઉદાહરણ સાથે સમજીએ કે જે ભોગ બનનાર સ્ત્રી છે તે જામનગર મુકામે રહેતી હતી. તેના સાસરિયા પક્ષ દ્વારા તે સ્ત્રી પર આચરવામાં આવતી ક્રૂરતાનો ભોગ બન્યા હોવાથી તે તેના માતા પિતાને ત્યાં પિયરે આશ્રય મેળવે છે. ત્યારે એવા સંજોગોમાં એવું જરૂરી નથી કે તે સ્ત્રી જામનગર મુકામની હોવાથી તે ત્યાંના જ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકે પ્લસ કોર્ટમાં કાર્યવાહી કરી શકે. પરંતુ અહીંયા રાજકોટ મુકામે તે આશ્રય મેળવે છે એટલે રાજકોટ મુકામે તે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકે છે પ્લસ તે કોર્ટમાં યોગ્ય કાર્યવાહી પણ કરાવી શકે છે. સેકન્ડ એ કે ફરિયાદ કરવા માટેની સમયમર્યાદા કેટલી છે, તો ઘણી વખત એવું બનતું જોવા મળે છે કે જે ભોગ બનનાર સ્ત્રીઓ છે તેને કાયદા દ્વારા આપવામાં આવેલ અધિકારોથી વંચિત હોય છે, અજાણ હોય છે, તેથી તે લાંબો સમય તેના માવતરને ત્યાં વિતાવી દેતી હોય છે અથવા તો આગળ જતાં ઘર ચલાવવાની આશાએ તેના પતિ પર ફોજદારી કાર્યવાહી કરતી નથી અથવા તો તેને પતિ આવીને તેડી જશે તે આશાએ બેસી રહે છે અને લાંબો સમય વિતાવી દે છે. આમ દિવસોના દિવસો પસાર થઈ જાય છે અને તેને ન્યાય મેળવવાથી તે વંચિત બેસી રહે છે. જ્યારે તે એક લેવલ પર તે પોલીસ ફરિયાદ કરવા જવાનું મન બનાવી લે છે ત્યારે એવા સંજોગોમાં એક પ્રશ્ન આવીને ઊભો રહે છે કે આ બનાવને તો એક વર્ષ વીતી ગયું છે, આટલો મોટો સમય જતો રહ્યો છે, તો હવે ફરિયાદ નોંધાવી ન શકાય. તો આવું વિચારીને ફરી વાર તે ભોગ બનનાર સ્ત્રી વંચિત બેસી રહે છે ન્યાય મેળવવાથી. અને તેવા સંજોગોમાં સીઆરપીસીની કલમ 468 મુજબ જણાવવામાં આવે છે કે ભોગ બન્યાના 3 વર્ષની સમયમર્યાદામાં તે ભોગ બનનાર સ્ત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે. પ્લસ કે 3 વર્ષથી વધુ સમય વીતી ગયો છે તો એવા સંજોગોમાં ફરિયાદમાં યોગ્ય કારણ આપીને તે ફરિયાદ આપી શકે અથવા તો ભોગ બનનાર સ્ત્રી છે તે કોઈ પણ રિઝનેબલ કારણો આપીને તે ફરિયાદ નોંધાવી શકે છે. તેના સંદર્ભમાં ઘણા જજમેન્ટ પણ છે. થેન્ક યુ.